મેડમ જીઓ મેદાનમાં ઉતરી ચૂક્યા છે પરંતુ રાજકારણમાં મહિલાઓને કેવા પડકારો હોય છે અને રાજનીતિમાં આવ્યા બાદ ખરેખર મહિલાઓને કામ કરવાની સત્તા અને સ્વતંત્રતા હોય છે કે કેમ આ અંગે શું માને છે મહિલા મતદારો ચાલો સાંભળીએ તેમની પાસેથી જ સૌથી પહેલા તો એ કહો કે વ્યક્તિગત રીતે તમે શું માનો છો પહેલા તો એ કહો કે રાજનીતિમાં મહિલાઓને સ્થાન મળે છે કે નથી મળતું નહીં મળતા છે हाँ नहीं मिलता है क्योंकि इक्वालिटी उतनी मिल ही नहीं रही है जितना जेंट्स को मिल रहा है उतनी इक्वालिटी लेडीज़ को नहीं मिल रही है अभी इसीलिए रिसेंटली ये टॉपिक चला है महिला सशक्तिकरण का जो मोदी जी ने अपने प्रधानमंत्री ने वो अभी चलाया है कि अगर जो भी साथ चलेंगे हम जो भी साथ चलेंगे वो महिला को लेके ही साथ में चलेंगे तो अभी ये टॉपिक पे भी अभी ज़्यादा ही બાદ ચાલો લેડીઝ ઓર જેલિટીકલ પાર્ટી મહિલાઓને પ્રિફર કરતી હોય ટિકિટ આપવામાં હાલમાં ઇલેક્શન પણ છે ટિકિટની બાબતે હું એવું કહીશ કે મહિલાઓને જે મળવી જોઈએ એ ટિકિટ તો મળતી તો નથી જ સર અને ક્યાંક ને ક્યાંક મહિલાઓને એ સ્થાન નથી આપવામાં આવી રહ્યું તો એવી આપણે વિનંતી કરીએ કે મહિલાઓનો જે ખરેખર એમ્પાવરમેન્ટ છે એમને રજૂ કરવામાં આવે ટિકિટ આપીશું તો એમનામાં જેટલી શક્તિ છે એ આપણે સારી રીતે જાણી શકીશું સારી રીતે દેશ પણ ચલાવી શકશે તમને શું લાગે છે પહેલાં તો એ કહો કે રાજનીતિમાં મહિલાઓને સ્થાન મળે છે કે નથી મળતું નથી મળતું તો કારણ શું છે તમારા મહિલા કીધું કે તમારા મિત્રએ કેમ કામ થઈ રહ્યું છે પણ લાગે છે કે આગળ જઈને વધવાનું કે પછી પરિસ્થિતિની એને એ જ રહેવાની જો મહિલાને સીટ મળે તો સ્વાભાવિક છે કે મહિલાને સીટ મળશે તો એ દરેક ક્ષેત્રમાં આગળ વધવાની છે જો અમારી જ વાત કરીએ જો શિક્ષક છે અત્યારે મહિલા શિક્ષક છે એ ધારે તો અત્યારે એના વિદ્યાર્થીઓને અને વિદ્યાર્થીઓમાં છોકરો પણ હોય ને છોકરી પણ હોય અને છોકરી પણ આગળ વધવાની જ છે કે અત્યારે દરેક જે જનરેશન પ્રમાણે વાત કરીએ તો છોકરાઓ કરતાં છોકરીઓ વધારે હોંશિયાર છે છોકરાઓ તો છે જ હોશિયાર પણ છોકરીઓ વધારે છે

गांव में हैं उन महिलाओं को इतना सुविधाएं नहीं मिल रही हैं और ना ही उन्हें कामकाज कुछ मिल रहा है हम अगर शहर में हैं तो महिलाएं किसी तरह से अभी अपना रोज़गार चला सकती हैं और लोग जब गांव में हैं वो अपना रोज़गार नहीं चला पा रहे अपना परिवार भी अच्छे से नहीं चला रहे पा रहे अगर हम महिलाओं को सीट देते हैं तो हो सकता है कि महिलाएं या हो क्या हो सही बात है कि महिलाएं महिलाओं का दर्द समझ सकती हैं

એમના હાથમાં નથી હોતી સત્તા બીજા કોઈ જ મતલબ કે એમના ફેમિલી મેમ્બર જે હેડ કહેવાય છે જે કરતા હોય છે તે જ હંમેશા એ બધું સંચાલન કરે છે પણ એના માટે હું એવું કહેવા માગું છું કે એમાં થોડોક કંઈક અંશે વાંક વુમનનો પણ છે કેમ કે એમને પણ એમનું પોતાનું સ્ટેન્ડ લેવું જોઈએ તો જ ક્યારેક જઈને પોલિટિકલ પાર્ટીઝ પણ એવું વિચારશે કે યસ દે આર ડુઇંગ એન્ડ વી શુડ ગીવ દેમ રાઈટ હેના તો એના માટે એવું વિચારાય કે પહેલાં લેડીઝ જે વુમેન છે એમને જ પોતાનો સ્ટેન્ડ લેવું પડશે પરિવારમાં પણ અને ત્યાં જ્યાં એ લોકો સ્થાન લઈ ચૂક્યા છે તો એના માટે હું એવું કહેવા માગું છું કે પોલિટિકલ પાર્ટીઝ એટલા માટે કદાચ ક્યાંક એવું વિચારે છે કે એ લોકો એમના સ્ટેન્ડ નથી લઈ રહ્યા એટલે જ કદાચ એ લોકો પાછળ છે એવું માનવામાં આવે છે મેડમ એ કહો કે માની લો કે એકવાર આપણે રાજનીતિમાં મહિલાઓને મોકલી દીધી ટિકિટ મળી ગઈ જીતી પણ જાય છે પણ જીત્યા પછી જે પ્રશ્નો અને જે વાત હોય છે મહિલાઓની એ પ્રોપરલી પ્રેઝન્ટ કરી શકે છે મહિલાઓ કે નથી થતી તમને શું લાગે છે એ પહેલાંથી જ નથી થતી સર કેમકે અત્યાર સુધી આપણે મહિલાઓની વાત કરીએ તો આપણું દેશ જે છે એ રાજનીતિમાં જે મેમ્બરશિપમાં માટે કહેવાય છે કે જે ઓરતો પાર્ટિસિપેટ કરે છે ફિમેલ્સ તો એમાં હજી આપણું ભારત જે છે એ બીસમું સ્થાન ઉપર છે ઓકે જેમ કે રાજસભામાં પાંચ જ પર્સન્ટ મહિલાઓનું પર્સન્ટ એટલે પાર્ટિસિપેન્ટ્સ હોય છે અને વિધાનસભામાં ટેન પર્સન્ટ જ હોય છે અત્યાર સુધી એવું જ આપણને જોઈ રહેવાનું મળે છે તો જે જેન્યુન રીઝન છે અત્યાર સુધી આપણે વિચારીએ છીએ ખરા પણ એવું થતું નથી એકચ્યુલી અત્યારે જેમ કે ગ્રામ પંચાયતમાં છે જિલ્લા પંચાયતમાં છે બધી જગ્યાએ લેડીઝો માટે આરક્ષિત જગ્યાઓ મૂકવામાં આવી છે તો જેમ કે ગ્રામ લેવલે કદાચ સરપંચમાં લેડીઝો આવી જતી હોય છે પણ લેડીઝો જોડે આમ ખાલી લીગલી દેખવા માટે જે કંઈ બી એમને પાવર આપ્યા હોય પણ એ બધું પાવરનો યુઝ તો જે પાછળ માણસો હોય ને જ કરતા હોય છે એનો જે પાવર હોય એ પોતે યુઝ નહીં કરી શકતી અને એને દબાવવામાં આવે છે એવું બધું થતું હોય છે અને બધાના દબાણમાં આવીને કંઈ પણ કામ કરતી હોય છે એવું થાય છે તમને શું લાગે છે બેન કે હાલ જે પરિસ્થિતિ છે ઇલેક્શન પણ આવે છે ટિકિટો આપવાની પણ વાત થઈ રહી છે અને હવે તો ઇલેક્શન ખૂબ નજીક છે લાગે છે કે મહિલાઓને પ્રોપરલી જસ્ટિફાય કરવામાં આવે છે રાજનીતિમાં અને સત્તા જો મળી જાય તો એ પ્રોપરલી એ લોકોને જવાબદારી પણ યોગ્ય અથવા તો સ્વતંત્રતા પરિવારમાંથી હોય અથવા તો રાજકીય પક્ષની પણ વાત કરું તો એ લોકો પ્રોપર કામ કરવાની સત્તા આવતા હોય છે ખરા ના આમાં તો મને લાગે છે ત્યાં સુધી તો ખાલી પેપરવર્કમાં જ બતાવવામાં આવે છે કારણ કે અત્યારે જો આવી અમે ભણાવીએ છીએ એમાં એક નિબંધ પણ આવે છે કે નારી તું નારાયણી ખરેખર હંમેશા નારીનું વર્ચસ્વ વધારે હોવું જોઈએ માત્ર પેપરવર્ક સુધી ના હોવું જોઈએ કારણ કે નારીને જો તમે એને છૂટ આપવામાં આવશે નારીને તો નારી આપણા દેશનો વિકાસ પણ પ્રોગ્રેસ પણ ઝડપથી થઈ જશે હું એવું માનું છું સર સરસ વાત કરી તમે તો શિક્ષક છો કે એટલે પેપર પર હવે વાત આવી શિક્ષક કે પ્રોપર વાત કરી બેઠા ભાઈ કે વાત આવે નિબંધોમાં આવે કવિતાઓમાં આવે પાઠમાં પુસ્તકમાં આવે પણ જ્યારે આમ પ્રેક્ટિકલી વાત આવે ત્યારે બધું લાગે હા બરાબર છે આ મેડમે કીધું એ પ્રમાણે જ્યારે કે ઓફિસિયલી કોઈ લેડીઝને સીટ મળે છે પણ એના પાછળ કોઈ પણ જેન્ટ્સ છે એ જ કામ કરે છે લેડીઝનું તો એક નામ બોલવામાં આવે છે કે આ બેન છે આ પદ ઉપર આવ્યા છે એમ પણ પાછળનું જે વર્ક છે એના અન્ય સભ્યો જ કરે છે એના માટે યોગ્ય પગલાં લેવા જોઈએ કે વ્યવસ્થિત રીતે લેડીઝને એનું કામ મળી રહે